સલાહ ન કરે તો મહેમાન સામે બે જ વસ્તુની માંગણી કરે, એક સીપિંગનું ચાર્જર અને બીજો માવો. હવે આ માવાની અંદર તમાકુ હોય એમાં લખેલું જ હોય છે કે તંબાકુ છે કેન્સર હોતા હોય, તો કોઈ વાંચતું નથી કે જે થવું હોય કેન્સર થવું હોય તો થાય, બાકી આપણે માવો ખાવાનો એટલે ખાવાનો. હવે માવાનું જે છે આપણને નશો, એ સૌથી પહેલાં સ્ટાર્ટ ક્યાંથી થાય? તો આપણો જ કોઈ ભેગો રહેતો, ભેગો ફરતો આપણો દોસ્તા કોઈ માવો ખાતો હોય, એ આપણને કે લે બે દાણા ખા. બે દાણા તમે ખાશો ને પછી ક્યારે બે દાણામાંથી તમે બે પાંચ કે દસ માવા દિવસના ખાતા થઈ જશો ને તમને પણ ખબર નહીં પડે. અને આ માવામાં ઘણા પાછા એમાંય કે માવો તો નેચરલ છે ભાઈ, માવામાં સોપારી આવે નેચરલ ઝાડ ઉપર ઉગે, તમાકુ આવે નેચરલ, ચૂનો આવે ચૂનામાં કેલ્શિયમ હોય મિનરલ્સ હોય, તો કે માવો તો નેચરલ છે. પણ ભાઈ નેચરલ જે વસ્તુ હોય બધી સારી ન હોય, તમાકુમાં શું કન્ટેન્ટ છે તમે એ જોવો, નેચરલ બધું સારું ન હોય. તો અને આ જે માવાનું છે એમાં હું તમને કહી દઉં કે આપણું જે બધું એડિક્શન છે ને એનો WHOનો રિપોર્ટ છે કે 2020માં ઇન્ડિયામાં 25.5 કરોડ લોકો અલગ અલગ એડિક્શનમાં હતા, એડિક્ટેડ હતા, અને એમાંથી વર્ષે 8.5 થી 10 લાખ લોકો સુધી એડિક્શનથી મૃત્યુ પામે છે. બીજા જે દેશોની કમ્પેરમાં તમે જુઓ તો આ પ્રમાણ આપણા ઇન્ડિયામાં ઘણું વધારે છે. અને માવાનું હમણાં બીજો એક ટ્રેન્ડ છે, આપણે જે 500 રૂપિયા ખર્ચીને ટિકિટ લઈને જે મૂવી જોવા જતા હોય ને, એ હીરો ને હિરોઈનોને 2-5 કરોડ રૂપિયા મળે ને એટલે ટીવીમાં આવીને કે આ ખાઓ આ ખાઓ, તમાકુની એડ કરે. તમને ખબર જ છે ઘણી બધી એડ આવતી હોય છે, તમે જોતા હશો. પણ તમે વિચારો કે શું એ 2-5 કરોડ રૂપિયા લઈને એડ કરે છે, પણ શું એ પોતે ખાતા છે એ વસ્તુ? શું એના બાળકોને સલાહ કરતા છે કે લે ભાઈ આ ખા, આમાં આ વસ્તુ છે, આ જોરદાર વસ્તુ આ પડીકીમાં અમે નાખી છીએ, કે આ કેસર નાખી છે આમાં, એવું કહેતા છે ન કહેતા હોય? તો આપણે આ બધાને રોલ મોડેલ માનીને આ વલણ તરફ નથી જાવાનું, પણ સમજવાનું છે કે 2-5 કરોડ રૂપિયા એને તો મળી ગયા, એના માટે તો આ નાની રકમ છે, પણ આપણી જિંદગી એટલે 2-5 કરોડ માટે ખિલવાડ કરે છે. તો માવાથી તો બંને એટલું દૂર રહેવું જોઈએ. આપણો કોઈ દોસ્તાર ખાતો હોય તો એને સમજાવવું જોઈએ કે ભાઈ અત્યારે તને મજા આવે છે, પણ આથી ભવિષ્યમાં તું પછતાય, તો આ બધી ધંધો કરવા જેવો નથી. માવાથી એક સ્ટેપ આગળ વધું ને તો આવે દારૂ. દારૂમાં આપણે બધા શું કહે, ગુજરાત તો ગાંધીનું ગુજરાત છે, ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે, પણ ગુજરાતમાં બહારથી કેટલો દારૂ આવે છે, ગુજરાતમાં કેટલો દારૂ બને છે, કેટલો પીવાય છે, કેટલો વેચાય છે, આપણને બધાને ખબર જ છે, બરાબર? અને હવે આપણે ફાર્મસી ફિલ્ડમાં છીએ તો ઘણા ડોક્ટર એવા હોય કે જે પ્રિસ્ક્રિપ્શન આપતા હોય છે, અમુક એવા રોગો હોય તો એમાં ઓછી માત્રામાં દારૂ કે લીકર લેવાની સલાહ આપે, પ્રિસ્ક્રિપ્શન આપે, તો આવા લોકોને ઇઝીલી લીકર પરમિટ મળી જાય. હવે ઘણા ડોક્ટરો છે ને આનો ગેરફાયદો પણ ઉઠાવે, થોડા ઘણા પૈસા મળે એટલે પ્રિસ્ક્રિપ્શનમાં લખી દે ભાઈ આને દારૂની જરૂર છે, એને પરમિટ મળી જાય. તો આના માટે આપણા એક્સાઇઝ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે 2018માં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ભાઈ નાના નાના રોગો છે જેમ કે એન્જાઇના વેક્ટોરિસ છે, હાઈ બીપી, લો બીપી, માઇગ્રેન, એન્ઝાયટી, આવા બધા રોગો માટે કંઈ પ્રિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી. અને બહુ જ સારું પગલું હતું, એના લીધે આવા ગેરકાયદેસર પરમિટ લઈને જે કાયદેસર દારૂ પીતા હતા ને એમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. અને દારૂમાં જેની પાસે વિદેશી પીવાના પૈસા ન હોય એ દેશી પીવે. હવે દેશી દારૂમાં એ વસ્તુ છે કે એનું ટેમ્પરેચર જે બનાવતા હોય ને, દેશી દારૂ ગાળતા હોય ટેમ્પરેચર ઉપર નીચે થાય ને એટલે ઇથેનોલ એટલે મિથેનોલ બની જાય. મિથેનોલ છે એ ઝેરી છે આપણા માટે, જેને સામાન્ય ભાષામાં બધા લઠ્ઠાકાંડ કહીએ. હમણાં આપણે લઠ્ઠાકાંડ થયો હતો ભાવનગર બોટાદમાં, આપણે બધાએ જોયું કે 36 લોકો તમે એક્સપાયર થઈ ગયા, એના સિવાય ઘણા ને શારીરિક ઇજાઓ થઈ, માનસિક ઇજાઓ થઈ, ઘણા બધા પરિવાર વિખરાઈ ગયા છે, બરાબર? તો દારૂની એડિક્શન એવું છે ને કે પહેલી વાર કોક તમને મિત્ર સલાહ કરશે કે આજુબાજુવાળો સલાહ કરશે લે ભાઈ 2 ઘૂંટ માર, પછી કાયમ તમને સલાહ નહીં કહે, પછી તો આપણે આપણા પૈસા જ પીવાનો જ છે. તો બધું નુકસાન છે, તમને હેલ્થને નુકસાન છે, પરિવારને નુકસાન છે, ખિસ્સા ખાલી થાય છે. તો આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. અને કોઈ આપણા આજુબાજુમાં પીતો દેખાય તો પોલીસ તો છે, પોલીસને કમ્પ્લેન કરો, બીજા કાયના ઉઠાવો, આપણે કાયદેસરની કાર્યવાહી કરો, જનતા રેડ મારો. તો આ બધું કરીને આપણે એ સમાજને કલ્યાણ થાય એવું કામ કરવું જોઈએ, સમજવું જોઈએ. હવે એનાથી આગળ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, મેડમે કીધું એમ, ડ્રગ્સ પાવડર. હવે આ નામ લો ને એટલે બધા મોસ્ટ ઓફ બધાને યાદ આવશે, ઉડતા પંજાબ. હવે એના ડેટા હું તમને આપું ને તો 2020માં ગુજરાતમાં 3200 કિલો ડ્રગ્સ પકડાયું હતું, અને આંકડો વધીને 2021માં 3500 કિલો એ ગયો છે. અને પંજાબમાં આ જ આંકડા જોવા જાઓ તો 800 થી 900 કિલો એ છે. તો તમે સમજો કે ક્યાં બીજા સ્ટેટ છે, ક્યાં ગુજરાત છે. અને ડ્રગ્સનું વલણ તો હમણાં જોવા જાય ને તો જુવાનીઓમાં મોસ્ટ ઓફ ડ્રગ્સનું વલણ હવે આવતું જાય છે, ધીમે ધીમે બધા સિટીમાં આવતું જાય છે, અને ગુજરાતમાં તો બહુ જ ધીમે ધીમે વધતું જાય છે.
ડ્રગ્સ પેડલર હોય ને તો એની એક મોડસ ઓપરેન્ડી હોય, એ પેલા ગોતે આમ કે અહીંયા વિદ્યાર્થીઓ છે, બેરોજગાર છે, પછી ઘણા બધા કારણથી કોઈ ડિપ્રેસ થયેલા માણસો હોય, આ બધાને ગોતે, પછી એકાદ બે વાર એને ફ્રીમાં ડ્રગ્સ આપે, કાયમ તો ફ્રીમાં આપવાના નથી, એ પૈસા આટું જ કરે બધે, તો આ બધાને પછી ધીમે ધીમે લત લાગી જાય અને એ જ પાછા આગળ જઈને ડ્રગ્સ પેડલર બને અને બીજાને આપે. અને આમાં એવું નથી કે અભણ જ ફસાય, આપણા ભણેલા ગણેલા પણ આમાં ફસાય જ છે, અને ભણેલા ગણેલા હોય એને ડ્રગ્સ આપે, એ પાછા ડ્રગ પેડલર બને બીજાને ફસાવે. તો આપણે આ વસ્તુ બહુ એક ધ્યાન રાખવા જેવી છે કે આપણી આજુબાજુમાં પણ આપણને મળી શકે છે, તો આમાં આપણે ફસાવાનું નથી. પછી તમને ખબર હોય તો હજી આપણે વર્ષ પણ નથી થયું કે સુરતમાં એમડી ડ્રગ્સની લેબ પકડાણી હતી. હવે એમડી ડ્રગ્સની લેબ ચલાવતું હતું કોણ? તો એ ભાઈ હતો, એને એમએસસી કરેલું હતું. હવે તમે વિચારો કે એ ભાઈ એમએસસી કર્યું છે, એનું જ્ઞાન સાચી જગ્યાએ વાપરે તો એને કેટલો ફાયદો થાય? એનું એક તો ફ્યુચર સેફ થાય, બીજા સમાજને હેલ્પફુલ થઈ શકે. તો બધાને શોર્ટકટ જ મારવો છે, પૈસા બનાવવા, આ કરો તે કરો, આ બધે ખોટા રસ્તે ચડી જાય છે. પછી બીજું એક ઉદાહરણ તમને આપવા માંગીશ કે આપણે જે ફાર્માસિસ્ટ હોય, ફાર્માસિસ્ટ ભાઈ આપણે જ માર્કેટમાં જઈશું હમણાં એક વર્ષ પછી બે વર્ષ પછી, તો આપણે પણ ઘણી એવી ડ્રગ્સ આવે છે જે દવા તરીકે વપરાય. ડ્રગ્સ આપણે એટલે દવાને આપણે ડ્રગ્સ જ કહી છીએ. તો મોર્ફિન સલ્ફેટ છે, એનાથી નસો થાય. પછી કોડેક્સ કપ સિરપ આવે છે, એમાં કોડેનનું લેવલ વધારે આવે છે. તો ઘણા ફાર્માસિસ્ટ શું કરે કે ભાઈ આપી દો, વધારે પૈસા મળતા આપી દો. બાકી સરકારે તો રૂલ્સ બનાવેલા જ છે, એવું નથી કે સરકાર નથી કરતી કાંઈ, સરકારે રૂલ્સ બનાવેલા છે. પણ શોર્ટકટ મારવા બધે પછી વધારે પૈસા હોય તો આપતો હોય તો એને આપી દો ભાઈ. હવે ફાર્મસી તમે ભણો છો બધે, ફાર્માસિસ્ટ હોત તો બધે વાંચી છે, એમાં શું લખ્યું છે કે સમાજને કલ્યાણ કરીશ, હું ભવિષ્યમાં એવા કામ કરીશ, બીજું કે બધાની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ થાય એમાં એવા કામ કરીશ. અમે એવું નથી લખ્યું કે ભાઈ મને વધારે પૈસા મળતા હોય તો બીજાનું જે થવું હોય થાય, અપના કામ બનતા તો ભારમે જાય જનતા, આવું કે લખ્યું નથી બરાબર. તો આપણે પણ એક બે વર્ષ પછી માર્કેટમાં જઈએ તો આપણે પણ ધ્યાન રાખવાનું છે, આવું કોઈ કરતા હોય તો એને પણ અટકાવવાના છે કે ભાઈ આ કામ તું રહેવા દે, ખોટું થાય છે, બીજાને ખોટું થાય છે સમાજમાં. અને બીજું એક ઉદાહરણ મને યાદ આવે છે, અત્યારે ફેકલ્ટી હતા આપણા એબીપી સર, અશોક સર, એમને એક મસ્ત વાત કરી હતી કે થોડાક વર્ષો પહેલાં આપણે અમદાવાદમાં વટવા જીઆઈડીસી છે, ત્યાં એક ફાર્મા કંપની હતી, એ સ્ટીરોઇડનું પ્રોડક્શન કરતી. હવે સ્ટીરોઇડ એવી વસ્તુ છે ને કે રોજ તમે લ્યો તો એનો બી નશો થાય. તો ત્યાં એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું કે સોમથી શનિ કામ કરતા હોય, રવિવારે રજા હોય, અને પછી સોમવારે ફરીથી લેબર આવે ને તો એટલા ચુસ્તીથી કામ નથી કરી શકતા. પછી એ લોકોએ બધું આ સ્ટડી કર્યું ને પછી એવા એક નિર્ણય ઉપર આવ્યા કે આ સ્ટીરોઇડના લીધે પાવડર ઉડે છે, શ્વાસમાં જાય છે, એના લીધે થાય છે. તો એ કંપનીવાળાએ બીજા કોઈ ખર્ચા ન કર્યા કંપનીમાં એના સેફટી માટે, એક શું કહેવાય શોર્ટકટ માર્યો કે સ્ટીરોઇડની પડીકી બનાવીને આપી દીધી લેબરને કે લે ભાઈ તું રવિવારે રજા હોય ને તો તારા ઘરે જઈ તું થોડું થોડું આ લઈ લેજે. તો શું આ સાચું કર્યું? એને પણ ફાર્મસી તો ભણ્યા જ છે કંપનીમાં બધે. પછી આ તંત્રને ખબર પડી અને પછી કાયદેસરની કાર્યવાહી થઈ. પણ આવું ન કરવું જોઈએ કે આપણા શોર્ટકટ માટે બીજાની જાનને જોખમમાં મૂકી. પછી આજના જે હમણાં જુવાનિયાઓ છે ને તો બધે એમ માને કે આપણે ચોકમાં ઉભા રહીને બ્રિસ્ટોલના કસ ખેંચી, ફોર સ્ક્વેર પી, કે પછી રાતે ક્લબમાં જઈને દારૂ પી કે લાઈન ખેંચું ને તો હું ફેશનેબલ લાગુ છું, ગ્લેમરસ લાઈફ જીવું છું, લગ્ઝુરિયસ લાઈફ જીવું છું. આ બધે તમારો ભ્રમ છે, બીજું કાંઈ નથી. અને નશાના એક તો નહીં અનેક નુકસાન છે. પહેલાં તો તમારા ખિસ્સા ખાલી થાય, કોઈ એમ તો નથી કીધું લે ભાઈ આ બોટલ પકડ, આ પડીકી પકડ, લે સેવા તો કોઈ નથી કરતું. અને આ બધા નુકસાન છે અને ઘણા પરિવારે વિખાઈ જાય છે, એ બીજું નુકસાન છે. અને તમારી હેલ્થને ઇફેક્ટ થાય છે, ઘણા બધા નાની ઉંમરમાં એક્સપાયર થઈ જાય છે. અને એવું બી નથી કે આમાં એકવાર આપણે ભૂલથી બી આવી ગયા, ભૂલથી તો લગભગ કોઈ ન જ આવે, બધાને ખબર જ હોય. તો ઘણા ગવર્નમેન્ટે ઘણા એવા સેન્ટર ખોલેલા છે, નશા મુક્તિ કેન્દ્ર, ઘણા એનજીઓમાં હેલ્પ કરે છે, તો એનો કોન્ટેક્ટ કરવો જોઈએ. હવે આ બધું મેં કીધું ને તો આમાંથી ઘણા વધારે હોશિયાર હોય ને તો બહાર જઈને મને કહેશે કે ભાઈ ગાંજો છે, ગાંજો એ નશો છે. હવે શંકર ભગવાન એ ગાંજો પીતા, હું એમને એટલું જ કહીશ કે શંકર ભગવાન તો એકવાર ઝેર પણ પી ગયા હતા. તું પી જઈશ તો નશો કરજે, ઝેર પીવાનો હોય તો. અને વધારે નશાબંધી ઉપર તો ઘણું બોલી શકાય, પણ હું લાસ્ટમાં એટલું જ કહીશ કે આપણે ફાર્માસિસ્ટ છીએ, આપણું સમાજ પ્રત્યે કંઈક કર્તવ્ય છે, તો આપણે તો નશો ન જ કરો, પણ બહાર જઈએ આપણા આજુબાજુમાં કોઈ એવું દેખાય, ફેમિલીમાં કોઈ હોય કે નેબરહુડમાં હોય તો એમને સમજાવો, એમને હેલ્પ કરો નશામાંથી બહાર આવવા માટે, અને બીજાને જાગૃત કરો. અસ્તુ જય ભારત, જય હિન્દ. થેન્ક યુ યસ ફોર યોર અમેઝિંગ સ્પીચ. હવે કાર્યક્રમને આગળ વધારતા કે મન મચલ કે મોર હોના ચાહીએ, આનંદ કા એક
जोर होना चाहिए, अभी तो बहुत सुनाना है बाकी, बाकी आपकी तालियों में जरा जोर होना चाहिए। अबे अपना नेक्स्ट विनर जेमिन बोरसदिया ने रिक्वेस्ट करी कि તેઓ સ્ટેજ ઉપર આવે ને ડ્રગ એડિક્શન હવે ને શું છે બે શબ્દ કહે। हेलो